હેલો ફ્રેન્ડ્સ, બિઝી બ્રેન્સ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે હું તમારી સાથે એક એવી વાનગી શેર કરવા જઈ રહી છું કે જે તમે કદી જોઈ પણ નહીં હોય અને સાંભળી પણ નહીં હોય. હા, દેખાય છે ને એ તરબૂચના ભજીયા. તો ચાલો જોઈ લઈએ તરબૂચના ભજીયા આપણે કેવી રીતે બનાવી શકાય. તમે પણ તમારા રસોડામાં આવા એક્સપેરિમેન્ટ કરતા જશો. જો આ મેં તમને કાપીને પણ બતાવ્યું છે. બીસી બ્રેન ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને સૌથી પહેલા મળે. તરબૂચના ભજીયા બનાવવા માટે આપણને કયા ઇન્ગ્રીડિયન્ટ્સની જરૂર પડશે તે અહીંયા તેમજ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધું છે. અહીંયા આપણે આ પ્રમાણે આઈસ્ક્રીમમાંથી જે સ્કૂપ્સ કાઢીએ છીએ એ પ્રમાણે ચમચો લીધો છે અને એને ગોળાકાર ફેરવીને તરબૂચમાંથી આપણે સ્કૂપ્સ કાઢી લેવાના છે. સ્કૂપ્સ કાઢ્યા પછી આપણે આમાં જે બિયા હોય એ બિયા કાઢી લઈશું અને એ સ્કૂપ્સને આપણે ફ્રીઝરમાં ફ્રીઝ થવા માટે મૂકી દઈશું. આપણે ફ્રીઝરમાં ફ્રીઝ થાય ત્યાં સુધીની બાકીની તૈયારી કરી લઈએ. અહીંયા આગળ મેં લસણની કળી લીધી છે અને એક મરચું લઈ લીધું છે. મિક્સચરમાં એને ક્રશ કરી લઈશું. એની ઝીણી પેસ્ટ બનાવી દીધી છે. એક બાઉલ લઈ લઈશું અને એમાં થોડો ચણાનો લોટ લઈ લઈશું. તેમાં ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચું. તેમાં ઉમેરીશું લસણ અને મરચાંની પેસ્ટ. મિક્સચરમાં થોડું પાણી એડ કરી દઈશું અને હલાવીને લઈ લઈશું એ જ પાણી. અને જરૂર પ્રમાણે થોડું અલગથી પાણી ઉમેરીશું અને પકોડા બનાવવા માટે આપણે બેટર તૈયાર કરી લઈશું. એને સરસ રીતે હલાવી લઈશું જેથી એમાં લમ્સ ન રહે. આપણું ખીરું બનીને તૈયાર થઈ ગયું છે. અહીંયા આપણે મકાઈના પૌઆ લીધા છે જે માર્કેટમાં ઇઝીલી અવેલેબલ હોય છે. થોડા મકાઈના પૌઆ લઈ લઈશું અને એને ક્રશ કરી લઈશું મિક્સર જારમાં લઈને. એનો પાવડર બનાવી દઈશું. મકાઈના પૌઆ આપણા ક્રશ થઈ ગયા છે. હવે જઈશું ફ્રીઝમાં રાખેલા જે સ્કૂપ્સ છે એના તરફ બહાર કાઢી લઈશું અને એની ઉપર આપણે ચાટ મસાલો સરસ રીતે કોટ થાય એ પ્રમાણે સ્પ્રિંકલ કરી લઈશું. ચાટ મસાલાથી આપણે સ્પ્રિંકલ કરીને રેડી કરી દીધા છે સ્કૂપ્સને. હવે એક બાજુ ગેસ ઉપર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી દઈશું. તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે આ બધા જે સ્કૂપ્સ છે તરબૂચના એને ચારે બાજુથી ઉપર નીચે અને ચારે બાજુથી એ રીતે આ જે મકાઈના પૌઆ આપણે ક્રશ કરીને રેડી રાખ્યા છે એનાથી કોટ કરી લઈશું. તેલ બરાબર ગરમ થઈ જાય એટલે આપણે મીડિયમ ફ્લેમ કરી દઈશું ગેસની અને આ પ્રમાણે જે સ્કૂપ્સ છે એના ઉપર આ ખીરું સરસ રીતે ગોળા ફરતે લગાવી દઈશું અને મીડિયમ ફ્લેમ કરી દઈશું. એક પછી એક સાચવી રહીને ધીમે ધીમે મૂકતા જઈશું તેલમાં. એક બાજુ ચડી જાય અને ગોલ્ડન બ્રાઉન કલરના થઈ જાય એટલે આપણે એને હળવેથી ઉલટાવી દઈશું. તરબૂચના ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે. બાકીના રહેલા સ્કૂપ્સ પણ આ રીતે કોટ કરી લઈશું અને તેલમાં તળતા જઈશું.
તો આ રીતે આપણા તૈયાર થઈ ગયા છે તરબૂચના ગરમા ગરમ અને ઠંડા, અંદરથી જ્યુસી હોય છે અને ઉપરથી ગરમ હોય છે. તો તરબૂચના ભજીયા તૈયાર છે, તમને હું કાપીને બતાવું છું. જો અંદરથી એકદમ જ્યુસી છે. તમે પણ તમારા રસોડામાં આવા નવા કંઈક એક્સપેરિમેન્ટ કરતા જશો તો તમે કયા નવા એક્સપેરિમેન્ટ કર્યા એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરો. તમે પહેલીવાર મારી આ ચેનલ પર આવ્યા છો તો બીઝી ફ્રેન્ડ્સ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો જેથી અમારા નવા આવનારા વિડીયોની અપડેટ્સ આપને સૌથી પહેલાં મળે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. થેન્ક યુ.